ખૂબ જ સ્વાદિષ્ટ અને એકદમ સરળ રીતે બની જતી અને ઘરમાં રહેલી વસ્તુઓનો જ ઉપયોગ કરી ઘઉંના લોટમાંથી બનતી આ મસાલા પૂરીની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. આજે આપણે ઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરીની રેસીપી બનાવવાના છીએ, જે તમે એક વખત બનાવી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. ચા અને અન્ય નાસ્તાઓ ચટણીઓ સાથે તમે આને ઉપયોગમાં લઈ શકો છો. તો મારી સાથે જોડાયેલા રહો, રેસીપી આપણે શરૂ કરીએ. આવી અવનવી રેસીપીસ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે. મસાલા પૂરી બનાવવા માટે મેં અહીં આપણે જે ઘરમાં રેગ્યુલર રોટલી બનાવવા માટે જે લોટનો ઉપયોગ કરીએ છીએ એ 2 વાટકી લોટ લીધેલો છે. ત્યારબાદ બધા મસાલા ઉમેરી દેશું, જેમાં 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન હિંગ અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે શેકી અને વાટેલું જીરું ઉમેરી દઈશું, જેમાં સ્વાદ અનુસાર તમે ઉમેરી શકો છો. મેં અહીં જરાક વધારે પ્રમાણમાં મને ગમે એટલા માટે ઉમેરેલું છે, તમે તમારા સ્વાદ અનુસાર ઉમેરી શકો અને વરના સ્કીપ પણ કરી શકાય છે. પછી વાટેલા મરી ઉમેરી દઈશું, મિક્સરમાં ક્રશ કરેલા નહીં પણ ખાંડણી દસ્તા દ્વારા વાટેલા મરી ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ થોડોક ચણાનો લોટ ઉમેરી દઈશું, 1 વાટકી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું. બધું જ બરાબર રીતે મિક્સ કરી અને આવી રીતે કડક એવો લોટ બાંધી લઈશું. આમાં આપણે મોણ ઉમેરવાનું નથી, આ રીતે કડક લોટ બાંધી તૈયાર કરી લઈશું. ત્યારબાદ નાના નાના ગોયણા, તમે જેવી રીતે તમારી જેવડી સાઇઝની પૂરી કરવી હોય એ પ્રમાણે ગોયણા કરીને તૈયાર કરી લઈશું. હવે આપણે સરસ રીતે એકદમ આછી પૂરી બની શકે એના માટે આછી આછી મોણીને તૈયાર કરી લઈશું. આ રીતે અટામણની મદદ વડે આપણે એકદમ આછી આછી, રોટલી કરતાં પણ આછી એવી પૂરી બનાવીને તૈયાર કરીશું. એકદમ તમે જોઈ શકો છો ખાખરા જેવું સ્ટ્રક્ચર આવે છે એવી આછી પૂરી વણીને તૈયાર કરી લઈશું. આ રીતે આપણે બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશું. આપણે ચેક કરી લઈશું કે તેલ બરોબર થઈ ગયું છે કે કેમ. તો આપણું પરફેક્ટ તેલ તૈયાર છે. હવે આપણે એમાં પૂરી તળી લઈશું. મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમારા ઘરમાં જે તેલ ખવાતું હોય એ તેલનો ઉપયોગ તમે કરી શકો છો. મેં અહીં સિંગ તેલમાં વધુ સરસ સ્વાદ આવે છે એટલા માટે સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. આ રીતે 1 થી 1.5 મિનિટની અંદર તમારી પૂરી તળીને તૈયાર થઈ જાય છે. ત્યારબાદ આપણે એને ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું અને આ જ રીતે હવે બધી જ પૂરીને તળીને તૈયાર કરી લઈશું. એકદમ સ્વાદિષ્ટ અને સરળ રેસીપી, એક વખત બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવો. જો તમને વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો. જો તમે ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી નવા વિડીયો સૌથી પહેલા જોવા મળે. હું પૂજા થાનકી ફરીથી મળીશ કોઈક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.